નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડિયોમાં તમામ કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટમાં પૂછી શકાય એવો એક અગત્યનો વિડિયો, એવું એક અગત્યનું પ્રોબ્લેમ્સ અને એક એક્સેલમાં વિવિધ ફોર્મ્યુલા કવર થાય તે મુજબનું આપણે એક પ્રેક્ટિસ સેટ જોઈશું. મિત્રો, અહીં આપણને આ પ્રેક્ટિસ સેટના અંદર 5 વિદ્યાર્થીના નામ આપવામાં આવ્યા છે. તેવી રીતે તેમને મેળવેલા વિવિધ 3 સબ્જેક્ટ્સમાં માર્ક્સ આઉટ ઓફ 100 સોમાંથી 3 વિષયમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે તેટલી માહિતી આપવામાં આવી છે. પરીક્ષામાં આપણને ટોટલ શોધવાનું કીધું છે યુઝિંગ સમ ફંક્શનનો ઉપયોગ કરીને. એ વિદ્યાર્થી પાસ છે કે ફેલ તે જાણવાનું કીધું છે. તેને કેટલા ટકા મેળવ્યા છે, એને કેટલા ગ્રેડ આવ્યા છે અને એનો કયો રેન્ક થાય છે એ અહીં આપણને શોધવાનું કીધું છે. તો મિત્રો, શરૂઆત કરીએ. તો પરીક્ષામાં એમ કહેવામાં આવ્યું હોય કે સમ ફંક્શનની મદદથી તમારે સરવાળો કરવાનો છે. સમ ફંક્શન સરવાળા માટે છે. તો સિમ્પલ SUM સમ લખશો તો તમને ત્યાંથી મળી રહેશે. મિત્રો, ત્યારબાદ હવે દરેક વખતે સમ ફંક્શનના લખતા અહીં તમે માઉસ ફેરવશો એટલે આવો પ્લસનો સિમ્બોલ આપને અહીં વિઝ્યુલાઇઝ થશે અને ત્યાંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે તમને પાંચેય વિદ્યાર્થીના માર્ક્સ કેટલા થયા છે એ તમને બતાવશે. મિત્રો, હવે ઘણા વિદ્યાર્થી પરીક્ષામાં અહીં ભૂલ કરતા હોય છે કે પાસ અને ફેલ. તો મિત્રો, પાસ અને ફેલ તમે કોને કહેશો? તો ઉદાહરણ તરીકે અહીં આપણે હર્ષ વાઘેલાની વાત કરીએ તો હર્ષ વાઘેલાએ મેળવેલા માર્ક્સ 3 વિષયમાં એને 99, પહેલા વિષયમાં 99 આવે છે, બીજામાં 46 આવે છે અને કોમ્પ્યુટરમાં ત્રીજામાં 94 આવે છે. તો આપણે પાસ એવા વિદ્યાર્થીને કહીશું કે ત્રણેય વિષયમાં જો કોઈ વિદ્યાર્થી 35 કે તેથી વધુ માર્ક્સ મેળવવામાં સફળ રહે છે તો તે વિદ્યાર્થી પાસ કહેવાશે. એટલે આ હરેશ જે છે એને આપણે અહીં પાસ તરીકે કન્સિડર કરીશું. તેવી રીતે પ્રવેશ યાદવ છે. તો પ્રવેશ યાદવ પાસ છે કે ફેલ એ આપણે કેવી રીતે નક્કી કરીશું? તો ત્રણેય વિષયમાં મેળવેલ માર્ક્સ અથવા તો ત્રણેય વિષયના અંદર 35 કે તેથી વધુ માર્ક્સ મેળવે તો આપણે એને શું જાહેર કરીશું? પાસ જાહેર કરીશું. પણ અહીં પ્રવેશ યાદવે એ બીજા વિષયના અંદર માત્ર 24 માર્ક્સ મેળવે છે એટલે અહીં ફેલ કહેવાશે. તેવી રીતે મિલન ચૌધરી જે છે એ ત્રણેય વિષયમાં એના માર્ક્સ જે છે આપણે જોઈએ તો પ્રથમ વિષયમાં 80 માર્ક્સ છે જે 35 કે તેથી વધુ છે એટલે પ્રથમ વિષયમાં પાસ છે. ત્રીજા વિષયમાં એ પાસ છે. પણ બીજા વિષયના અંદર એને કેટલા માર્ક્સ મળ્યા છે? તો એને 5 માર્ક્સ મળ્યા છે જેથી એ ફેલ ગણાશે એટલે આ ફેલ ગણાશે. પછી આ જયેશ છે, જયેશને ત્રણેય વિષયોના અંદર જે માર્ક્સ મળે છે એમાંથી પ્રથમ બેમાં જે માર્ક્સ મળે છે એ 35 કે તેથી વધુ હોવાથી પ્રથમ બે વિષયમાં પાસ કહેવાશે. પરંતુ છેલ્લા વિષયમાં ફેલ હોવાથી એ જયેશ આહિર જે છે એ ફેલ સાબિત થશે. અને ફાઇનલી જે ઉમેશ ગામિત છે એને મેળવેલા ત્રણેય વિષયના માર્ક્સ એ 35 કે તેથી વધુ હોવાથી એ પાસ થશે. તો મિત્રો, અહીં કહેવાનો મતલબ છે કે વિદ્યાર્થી નંબર 1 અને વિદ્યાર્થી નંબર 5 સિરિયલ નંબરની વાત કરીએ તો એ સિવાય એ બે પાસ છે અને એ સિવાયના સિરિયલ નંબર 2, 3 એન્ડ 4 ઉપર જે વિદ્યાર્થી આવે છે એ ફેલ છે. તો મિત્રો, આટલી વસ્તુ આપણે સમજીએ અને એ મુજબ આપણે પાસ કે ફેલ જાણવા હોય તો કેવી રીતના જાણીશું? તો સૌ પ્રથમ મિત્રો, આપણે અહીં જ્યારે એક એક સ્ટુડન્ટની વાત કરતા હતા ત્યારે આપણે વારંવાર એક શબ્દનો ઉપયોગ કરતા હતા કે ત્રણેય વિષયમાં મેળવેલા માર્ક્સ બરાબર છે એ 35 કે તેથી વધુ હોવા જોઈએ તો પાસ કહેવાશે. તો અહીં એક કામ કરું છું મિત્રો, હું મીન કરીને ઓછામાં ઓછા આ 3 વિષયમાં મેળવેલા માર્ક્સ, મીન એટલે મિનિમમ ઓછામાં ઓછા. તો હર્ષ વાઘેલાએ મિનિમમ 46 માર્ક્સ મેળવ્યા છે, પ્રવેશ યાદવે મિનિમમ ઓછામાં ઓછા 24 માર્ક્સ મેળવ્યા છે આઉટ ઓફ 3 સબ્જેક્ટ, મિલન ચૌધરીએ આઉટ ઓફ 3 સબ્જેક્ટ્સમાંથી મિનિમમ 5 માર્ક્સ મેળવ્યા છે. તો અહીં આપણે મિનિમમ શોધી લીધા. હવે આપણે પાસ કે ફેલ જાહેર કરવાનો છે. તો અહીં આપણે સિમ્પલ ઇફ મિનિમમ માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35 ધેન હી ઓર સી વિલ બી પાસ, અધરવાઇઝ ફેલ. તો પાસ થઈ ગયા. પછી ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આપણે જે રીતે વાત કરી હતી એ પ્રમાણે પ્રથમ અને છેલ્લા
ક્રમે જે વિદ્યાર્થી છે એ પાસ જાહેર થાય છે, જ્યારે વચ્ચેના જે છે 2 3 અને 4 નંબર ઉપર એ ફેલ જાહેર થાય છે. હવે મિત્રો પર્સન્ટેજ શોધવા હોય તો કેવી રીતના પર્સન્ટેજ શોધી શકશો? તો પર્સન્ટેજ શોધવા માટે આપણે શું કરીશું? તો 3 વિષયના મેળવેલા માર્ક્સ ભાગ્યા 3. કેમ? કારણ કે 3 વિષયના આપણે ટકાવારી શોધવાની છે, તો અહીં ટકાવારી આવી જાય છે. મિત્રો ઘણી વખત કેવું થાય છે કે જે ફેલ વિદ્યાર્થી હોય એની ટકાવારી આપણે શોધતા નથી, બરાબર છે? તો એ કેસની અંદર આપ એવું લખી શકો કે ઇફ અહીં હું લખું છું ઇઝ ઇક્વલ ટુ ઇફ બ્રેકેટમાં જો કોઈ વિદ્યાર્થી ફેલ હોય તો, બરાબર છે? એટલે ઇફ G6 ઇઝ ઇક્વલ ટુ ફેલ ધેન ડેશ અધરવાઇઝ અધરવાઇઝ આપણે શું કરવાનું છે? પર્સન્ટેજ શોધવાના છે. તો પર્સન્ટેજ કેવી રીતના શોધીશું? તો F6 ડિવાઈડેડ બાય 3, એને તમે ઉપર નીચે કરી દેશો તમને રિઝલ્ટ મળી જશે, બરાબર છે? તો એવું જો પરીક્ષામાં કહેવામાં આવ્યું હોય કે જો ફેલ સ્ટુડન્ટ હોય તો એના પર્સન્ટેજ શોધવાના નથી થતા, તો અહીંયા આપણે ડેશ ડેશ મૂકવાનું છે, બરાબર છે? જો કંઈ એવું ક્લિયર મેન્શન ના કર્યું હોય તો નો પ્રોબ્લેમ. હવે આપણે ગ્રેડ શોધીએ, તો ગ્રેડ શેના બેઝ ઉપર શોધી શકાય? તો અહીંથી આપણે આ ડેશને અત્યારે હું ટેમ્પરરી કાઢી નાખું છું, બરાબર છે? હવે ગ્રેડ શોધવા હોય તો આપણે 70 કે તેથી વધુ માર્ક હોય તો ડિસ્ટિંક્શન આપીએ છીએ. તેવી જ રીતે આપણે 60 કે તેથી વધુ માર્ક્સ હોય, 60 થી 70ની અંદર માર્ક્સ હોય તો એને ફર્સ્ટ ક્લાસ આપીએ છીએ. 50 થી 60ની અંદર માર્ક્સ હોય તો એને આપણે અથવા તો 35 થી 50ની માર્ક્સ હોય તો એને થર્ડ ક્લાસ આપીએ છીએ અને બાકી ફેલ કન્સિડર કરીએ છીએ. તો અહીં આપણે લખીએ છીએ કે ગ્રેડ, તો ઇફ આજે છે H5 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલા લખું? તો 70, બરાબર. 70 કે તેથી વધુ માર્ક હોય તો ડિસ્ટિંક્શન, અધરવાઇઝ ઇફ H5 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 60 ધેન આપણે એને આપીશું ફર્સ્ટ ક્લાસ, રાઈટ? ઇફ H5 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 50, બરાબર છે? તો એને આપણે ગ્રેડ આપીશું સેકન્ડ ક્લાસ. ઇફ અથવા તો હા, ઇફ H5 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35 ધેન એને આપણે કયો આપીશું? પાસ ક્લાસ, બરાબર છે? અને એવું હોય કે ભાઈ આમાંથી એક પણ ના લાગુ અને પાસ ક્લાસ આપો તો થર્ડ ક્લાસ આપો, આપણે લખી શકીએ છીએ. ના હોય તો ફેલ, 35 કે તેથી ઓછું હોય તો એને આપણે ફેલ જાહેર કરીએ છીએ. ડિસ્ટિંક્શન ત્યારબાદ કરશો તો આ અને સેકન્ડ છે, કારણ કે 50 થી 60ની વચ્ચે છે અને 35 થી 50ની વચ્ચે છે એટલે થર્ડ, અને 35 થી 50ની વચ્ચે છે એટલે થર્ડ, અને 69 છે એટલે 69 એટલે કે 60 થી 70ની અંદર છે એટલે આપણે એને ફર્સ્ટ ક્લાસ આપીશું. મિત્રો હવે ઘણી વખત એવું થાય કે ભાઈ જો આ વિદ્યાર્થી ફેલ હોય, જો આ વિદ્યાર્થી ફેલ હોય તો એને ગ્રેડ નથી આપવા, બરાબર છે? એને ગ્રેડ નથી આપવા, તો તમે એવું લખી શકો કે જો ફેલ વિદ્યાર્થી હોય તો આપણે એને ગ્રેડ એલોકેટ નથી કરવા. ઉદાહરણ તરીકે અહીં હું કન્ડિશન મૂકું છું સેવ ઇફ ફેલ ઇઝ ઇક્વલ ટુ ફેલ ધેન ગ્રેડ ફેલ, બરાબર છે? અને છેલ્લે એક બ્રેકેટ ઓવર કરવાનું રહેશે, તો આવી ગયું ફેલ. બરાબર છે? જો અહીં ફેલ હોય તો અહીંયા પણ ફેલ જ આપવાનું છે, તો એ ફેલ. તો મિત્રો આ રીતે પણ પરીક્ષામાં જે મુજબ પૂછ્યું હોય એ પ્રમાણે તમે અહીં કસ્ટમાઇઝ કરી શકો, પણ અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભાઈ એને જે કહેવામાં પૂછવામાં આવ્યું છે પરીક્ષામાં એ મુજબનું તમને કસ્ટમાઇઝ કરતાં આવડવું જોઈએ. મિત્રો હવે રેન્ક શોધીએ છે, તો મિત્રો થોડી સમય ભૂલી જાઓ કે વિદ્યાર્થી પાસ છે કે ફેલ. આપણે અત્યારે ફોકસ કરીએ છીએ શેના ઉપર?
તો અત્યારે આપણે ફોકસ કરવા જઈ રહ્યા છે ટોટલ ઉપર, રાઈટ? થોડો કલરમાં ચેન્જ કરીએ એટલે થોડું પ્રોપરલી આપણને દેખાય. ઉદાહરણ તરીકે ધીસ. હવે મિત્રો અહીં ધ્યાન આપો કે ટોટલ જેનું સૌથી વધુ ટોટલ હોય એ પહેલો નંબર, એના પછી ટોટલ હોય એનો બીજો નંબર, તેવી રીતના આપણે એને રેન્ક આપવાના છે, બરાબર? તો રેન્ક આપવા માટે રેન્ક નામનું ફંક્શન આવે છે. રેન્ક પછી નંબર, એટલે તમારે શું કરવાનું છે કે પહેલા સેલને સિલેક્ટ કરવાનું છે, કોમા કરીને રેફરન્સ, બરાબર છે? તો રેફરન્સ જે છે કેટલામાંથી તમારે રેન્ક આપવાના છે, એટલે 5માંથી રેન્ક્સ આપવાના થાય છે. મિત્રો હવે આટલી વસ્તુ કરીને એન્ટર નથી આપવાનું, તમારે અહીંયા એક વસ્તુ ચેન્જ કરવાનું છે. આ F5 છે ત્યાં ડોલર મૂકવાનો રહેશે. મિત્રો આના પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે શા માટે અહીં ડોલર મૂકવાનો રહેશે. તો અહીં ડોલર મૂકવાનો રહેશે, અધરવાઇઝ તમારે રેન્ક પ્રોપર નહીં આવે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આમાંથી સૌથી વધુ માર્ક્સ જે છે એ 239 હોવાથી એને પહેલો નંબર મળે છે, ત્યારબાદ 207 બીજા નંબર એને મળે છે, પછી 163 ને 3 નંબર મળે છે, 140 ને 4 અને 117 ને 5 નંબર મળે છે. તો મિત્રો આ વાત થઈ રેન્કની. મિત્રો આપની પાસે જો એક્સેલમાં આ પ્રકારના કોઈ પ્રોબ્લેમ્સ હોય અથવા તો પ્રેક્ટિકલ્સ હોય તો અચૂકથી અમોને આઈ કેન ગેટ જોબ @gmail.com ઉપર સેન્ડ કરજો, કે જેથી કરીને અમે આવા તમારી પાસે રહેલા પ્રેક્ટિકલ્સ અથવા તો આ પ્રકારના પ્રોબ્લેમ્સને પરફોર્મ કરીને આપની સમક્ષ મૂકી શકીએ, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ તેનો લાભ લઈ શકે. મિત્રો આ પ્રકારના બીજા ઘણા બધા વિડીયોઝ અમારી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. જરૂરથી મિત્રો આ બધા વિડીયો મેળવવા માટે યુટ્યુબમાં આઈ કેન ગેટ જોબ લખી સર્ચ કરો, અને ત્યારબાદ વધુ વિડીયો મેળવવા જ્યારે પણ અમે નવા વિડીયોઝ અમારી યુટ્યુબ ચેનલમાં પ્રસિદ્ધ કરીએ છીએ ત્યારે એ વિડીયો મેળવવા માટે સૌ પ્રથમ ફ્રી તાત્કાલિક આપને આ જીમેલ કે ઈમેલ એકાઉન્ટની અંદર મેળવવા માટે જરૂરથી અમારા આ યુટ્યુબ ચેનલને ફ્રી સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. મિત્રો આ સિવાય પણ પરીક્ષાની અંદર ઘણી વખત એવું પૂછે છે, હાઇલાઇટ કરવાનું પૂછે છે. ઉદાહરણ તરીકે શું હાઇલાઇટ કરવાનું પૂછે છે કે ભાઈ જે લોકો ફેલ થયા હોય એને હાઇલાઇટ કરો. તો આપણે જ્યારે જોઈ લઈએ એને આપણે કેવી રીતના હાઇલાઇટ કરીશું, તો શું કરવાનું છે તમારે, આ પાસ ફેલ એની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગ, અને આપ અહીં લખી શકો છો ઇક્વલ ટુ ઉદાહરણ તરીકે ફેલ. તો જો મિત્રો જેવું પણ હું ફેલ લખું છું એવા ફેલ હાઇલાઇટ થઈ ગયા છે, રાઈટ? તેવી રીતે કદાચ એમ પૂછ્યું હોય કે ભાઈ પાસ થયા હોય એને હાઇલાઇટ કરો, તો અહીં તમારે શું કરવાનું છે, ઇક્વલ ટુ પાસ. તો પાસ જે છે હાઇલાઇટ થઈ ગયું, પણ પાસને આપણે ગ્રીનમાં હાઇલાઇટ કરવું છે, તો અહીં ગ્રીન આવી ગયું, આ ગ્રીન, રાઈટ? તેવી રીતે મિત્રો ઘણી વખત પરીક્ષામાં એમ પૂછ્યું હોય કે જે વિદ્યાર્થીના માર્ક્સ 60થી ઓછા હોય, વિજ્ઞાનમાં જે વિદ્યાર્થીના માર્ક્સ 60થી ઓછા હોય એને રેડ કલરથી હાઇલાઇટ કરો. તો 60થી ઓછા એટલે લેસ દેન, અહીં 60થી ઓછા એટલે આપણે 60 કરીએ છીએ. તો 60થી જેટલા પણ વિદ્યાર્થીના માર્ક્સ વિજ્ઞાનમાં ઓછા આવે છે એ અહીં ઓટોમેટિક રેડ કલરમાં થાય છે. તેવી રીતે એમ કીધું હોય કે જેના માર્ક્સ 75 કે તેથી વધુ હોય એને હાઇલાઇટ કરો. તો અહીં 75 કે તેથી વધુ, બરાબર છે? તો 75 કે તેથી વધુ કીધું છે એટલે 74 આપણે લખવા પડે, બરાબર છે? હા, એને તમારે ધારો કે રેડ બોર્ડરથી હાઇલાઇટ કરવાનું છે. અહીં વિવિધ પ્રકારના તમે કસ્ટમ ફોર્મેટ મૂકી શકો છો કે ભાઈ એને સ્ટ્રીક થ્રુ કરો, એટલે કે વચ્ચે આ રીતનું કે એને આ રીતની લાઇન આવી જોઈએ, તો એ રીતે લાઇન આવી જશે, બરાબર છે? આ 75 કે તેથી વધુ માર્ક્સ હોવાના કારણે એને લાઇન આવી જશે, અથવા તો યલો ફિલ કરો, તો આ યલો ફિલ થઈ ગયું. તો જે મુજબ તમને પરીક્ષામાં પૂછ્યું હોય એ મુજબ આપ પરફોર્મ કરી શકો છો. મિત્રો બીજી વસ્તુ, અહીં તમને સોર્ટિંગ અને ફિલ્ટર પણ આવડવું જોઈએ. તો આ બાજુથી તમે સોર્ટ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ કરી શકો છો, રાઈટ? તેવી રીતે ફિલ્ટર પણ કરી શકો છો. મિત્રો સોર્ટ ફિલ્ટર જે છે, વી લુકઅપ છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું કે તેને આપણે કેવી રીતના પરફોર્મ કરી શકીએ છીએ. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.
મિત્રો, આપને આ વિડિયો કેવો લાગ્યો, પસંદ પડ્યો કે કેમ એ જરૂરથી યુટ્યુબ ચેનલના કોમેન્ટ સેક્શનમાં જણાવશો જી, જેથી અમને ખ્યાલ આવે કે આવનારા વિડિયોમાં અમારે શું વધઘટ અને શું ફેરફાર કરવાના છે. મિત્રો, આ વિડિયો જોવા બદલ આભાર, ધન્યવાદ.